પાસખા ઋતુના બીજા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે શુભ સંદેશકાર માર્ગનું પર્વ ઉજવે છે. સંત માર્ગકૃત શુભ સંદેશના 16મા અધ્યાયના વચનો 15-20માં પ્રભુ ઈસુ આપણને શુભ સંદેશમાં શ્રદ્ધા રાખવા સલાહ આપે છે અને સાથે સાથે એ જ શુભ સંદેશની ઘોષણા કરવાનો આદેશ આપે છે. સાંભળીએ. પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. જેઓ એમાં શ્રદ્ધા રાખીને સ્નાન સંસ્કાર લેશે તેઓ મુક્તિ પામશે. જેઓ શ્રદ્ધા નહીં રાખે તેઓ સજાપાત્ર ઠરશે. જેઓ શ્રદ્ધા રાખશે તેઓ આટલા ચમત્કારો કરી શકશે. મારે નામે અપદૂતો કાઢશે અને નવી નવી ભાષાઓ બોલશે. સાપને પકડવાથી કે હળાહળ ઝેર પીવાથી તેમને આંચ નહીં આવે અને તેઓ માંદા માણસો ઉપર હાથ મૂકશે તો તે સાજા થઈ જશે. આમ શિષ્યો સાથે વાત કર્યા પછી પ્રભુ ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ પરમેશ્વરની જમણે હાથે બિરાજમાન થયા. પણ શિષ્યો તો નીકળી પડ્યા અને સર્વત્ર શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા અને પ્રભુ તેમને કાર્યમાં સહાય આપતા અને ચમત્કારો દ્વારા સંદેશનું સમર્થન કરતા રહ્યા. પુનરુત્થાન પામેલા ઈસુ 11 શિષ્યોને આખી દુનિયામાં જવાનો આદેશ આપે છે અને શુભ સંદેશ સંભળાવવાનું કહે છે. જ્યારે શિષ્યો શુભ સંદેશ સંભળાવશે ત્યારે શ્રોતાઓ બે પ્રકારના હશે. એક પ્રકારના શ્રોતાઓ શુભ સંદેશમાં શ્રદ્ધા રાખી સ્નાન સંસ્કાર સ્વીકારશે. શુભ સંદેશ એટલે માનવ બનેલા પ્રભુ ઈસુ. ઈસુમાં શ્રદ્ધા મૂકવાનું શ્રોતાઓએ જાતે નક્કી કરવાનું રહેશે. શ્રદ્ધા મૂકીને સ્નાન સંસ્કાર સ્વીકારનાર શ્રોતા મુક્તિ પામશે. મુક્તિ પાપમાંથી, વ્યસનમાંથી, અહમમાંથી, શૈતાનમાંથી. સ્નાન સંસ્કાર સ્વીકારનારમાં પ્રભુનો વાસ થશે. આ પ્રભુ સ્નાન સંસ્કાર સ્વીકારનારનો શૈતાન સામે વિજય કરાવશે. બીજી શક્યતા પણ છે કે શ્રોતા શ્રદ્ધા ના પણ મૂકે. શ્રદ્ધા ના મૂકનારનો શૈતાન સામે પરાજય થતો રહેશે. શ્રદ્ધા ન મૂકનાર શ્રોતા અહમ, અપરાધ, અદેખાઈ, વ્યસન, વાસના, વિકારમાંથી બહાર આવવા અસમર્થ રહેશે. આવા શ્રદ્ધા ન ધરાવતા શ્રોતાઓ જીવનનો આનંદ માણી નહીં શકે. શિષ્યોને આવું જણાવવાથી શિષ્યોમાં એક મોટિવેશન જાગે કે તેઓએ શ્રોતાઓને ઈસુમાં શ્રદ્ધા રાખવા સખત પ્રયત્નો કરવા જ જોઈએ. હવે જેઓ ઈસુમાં એટલે કે શુભ સંદેશમાં શ્રદ્ધા રાખશે તેઓ ચમત્કારો કરી શકશે. ચમત્કારોની યાદીમાં વડગાળ ઉતારવાનો, નવી નવી ભાષાઓ બોલવાનો, સાપના ઝેરને બિન અસરકારક કરવાનો, સાજાપણું આપવાનો ચમત્કાર છે. ઈસુ એમના જાહેર જીવનમાં આ બધું કરતા હતા. તેઓ સ્નાન સંસ્કાર સ્વીકારનાર ભક્તને હવે સાધન બનાવી આ ચમત્કારો કરવાનું ચાલુ રાખશે. આજે આધ્યાત્મિક માર્ગદર્શન આપનારા અને કાઉન્સેલિંગ કરનારા ભક્તો છે જે નિરાશામાં અથવા અંધકારમાં ડૂબી ગયેલા લોકોને સન્માર્ગે વાળે છે. ભાષા દ્વારા અરસપરસ સંબંધ બંધાય છે. સાજાપણાની પ્રાર્થના કરનાર ભક્તો મળી આવે છે. તેઓની પ્રાર્થનાઓના માધ્યમથી ઈસુ બીમાર વ્યક્તિઓ પર ચમત્કારો કરે છે. ઈસુમાં શ્રદ્ધા રાખી સ્નાન સંસ્કાર સ્વીકારવાથી ફાયદા જ છે. આજના શુભ સંદેશને અંતે ઈસુના સ્વર્ગારોહણની વાતનો ઉલ્લેખ છે. ઈસુનું સ્વર્ગારોહણ પાસખા રવિવાર પછી 6 અઠવાડિયા પછી એટલે કે લગભગ 40 દિવસ પછી ઉજવાય છે. ઈસુ સ્વર્ગમાં જઈ પ્રભુને જમણે હાથે બિરાજમાન થાય છે. એ જ સાથે જે ભક્તોએ સ્નાન સંસ્કાર લીધો છે
તેમના હૃદયમાં પણ કાયમનો વાસ કરે છે. ઈસુએ માનવ બનીને પૃથ્વી પર શરૂ કરેલું કાર્ય આ શિષ્યો ચાલુ રાખશે અને આ શિષ્યોનું સાંભળીને જે શ્રોતાઓ સ્નાન સંસ્કાર સ્વીકારશે તે ભક્તો ચાલુ રાખશે. આજના શુભ સંદેશમાં લેખક માર્ક એવા એક ભક્ત છે જેમણે શુભ સંદેશ લખીને ઈસુનું કાર્ય ચાલુ રાખ્યું છે. આજે તેમનો તહેવાર છે. આ શિષ્યો અને આ ભક્તો ઈસુની મદદથી જ શુભ સંદેશની ઘોષણા કરી શકશે. તે સર્વને પવિત્ર આત્માની ભેટ આપવામાં આવશે. એટલે આ શુભ સંદેશ ફેલાવનારાઓ ઈસુને નામે ચમત્કારો પણ કરી શકશે. ઈસુ ઈચ્છે છે કે સર્વ માનવો મુક્તિ પામે. પ્રભુ